લાડી કોના માટે લાયા અને શું હતું એ ઘણા લોકોને ખબર ના પડી, તો એ વાત એવી હતી. શાકપુડી, પાપડ, દાળ ભાત. નમસ્કાર મિત્રો, જય જવાહર, જય આદિવાસી. હું છું લલિત પલાસ. લલિત પલાસ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને સવારના 7:30 થઈ ગયા છે અને આજે આપણે જવાનું છે દવા છાંટવા. તો સવારનો આપણા કોઈ ડિનર નહીં રહે અને લંચ નહીં રહે, સીધું ખાવાનું રહે. જોઈ લો, કઢી ખાઈને બડી વાત કરીએ પણ કોઈને ભોગે નહીં પડીએ. તો આ છે આપણી કઢી, કાંદા અને કાંદાવાળી કઢી છે અને રોટલો છે. તો ફિલહાલ આપણે ફટાફટ ખાઈ લઈએ અને દવા છાંટવા જવાનું છે. ખેતરમાં જીવડા પડી ગયા છે, તો દેખીએ આજનો વ્લોગ ક્યાં સુધી એન્ડ થાય. મારો વ્લોગ એવો રહેશે કે ક્યાં એન્ડ થાય મને ખબર નથી, તો બન્યા રહો વ્લોગમાં. આજે વ્લોગ ક્યાં સુધી એન્ડ થાય દેખીએ. દોસ્તો, લીસા તૈયાર થઈ ગઈ છે, પિયા તૈયાર થઈ ગઈ છે અને કુંજ તૈયાર થઈ ગયો છે. તો એ લોકોને પેલા નિશાળ પર છોડી આવી અને સુરેખાબેનને પણ મૂકવા જવું પડશે આપણે નિશાળે. ગાડી આપણી જોડે એક છે અપાસી અને બ્રેકમેન એક દોસ્તને આપી છે. તો સુરેખાબેન રેડી છે, પિયુ રેડી છે, લીસા રેડી છે, આટલા બધા એક ગાડી ઉપર જવાના છે. તો જેમ તેમ એડજસ્ટ કરીને જવું પડશે. તો નીકળ્યા ફિલહાલ નિશાળે અને ફરી પાછા આવીને દવા છાંટવા જઈશું. તો ફાઇનલી દોસ્તો, તમે જોઈ શકો છો એક ગાડી પર કેટલી સવારી, 100 ને, 1, 2, 3, 4, 5 સવારી, સોરી. તો દોસ્તો જોઈ શકો છો તમે એક ગાડી પર 5 સવારી અને એકની અપાસી ઉપર અને પીયું ધોબડું સુરેખાબેનના ખોળામાં. તો આ લોકોને ફટાફટ આપણે નિશાળે મૂકી આવીએ અને ફરી પાછા આવીને દોડતા જા. પેલું ખોલ દો, ચાલો પછી લેવા આવશે. હો તો લીસા અને પ્રિયલને મૂકી દીધી છે, હવે આપણે સુરેખાબેનને મૂકવા જઈશું એમની નિશાળા. આપણે સુરેખાબેનને એની નિશાળે ડ્રોપ કરી દીધી છે અને હવે ફિલહાલ આપણે ઘરે જઈએ અને દવા છાંટવાની છે ખેતરમાં. તો ફટાફટ જઈએ અને પંપ જોઈશું અને ફરી દવા છાંટીશું. તો દેખીએ. તો દોસ્તો, કાલેના વ્લોગને લઈને ઘણા લોકોનો એવી કમેન્ટ હતી કે લલિતભાઈ વ્લોગમાં કાંઈ સમજાય નહીં, લાડી કોના માટે લાયા અને શું હતું એ ઘણા લોકોને ખબર ના પડી. તો એ વાત એવી હતી કે મારી સાસરીમાં જે મારો સાળો કહેવાય કે દાદા હારો કહેવાય, એની વાઇફ નહોતી, હતી પણ આગળના ટાઈમમાં હતી, એ એક્સપર્ટ થઈ ગયેલી. એના માટે કાલે જે બીજી એના માટે લાડી લાયા હતા. તો તમે સમજી ગયા છો આપણા આદિવાસી રિવાજ સમાજના હિસાબથી. તો ત્યાં છે માર વાઇફ, ત્યાં છે અને છોકરાઓ પણ ત્યાં છે અને લીસા અને પ્રિયલ નિશાળે છે. તો ફિલહાલ 3:30 થયા છે, તો આપણે લીસાને લેવાની છે અને પ્રિયલને લેવાની છે. તો એ લોકોને લઈને આપણે જઈશું આંબલી અને કાલે અમે આણું લાવ્યા હતા એટલે આજે ત્યાંના લોકો લેવા આવ્યા હશે. એ લોકો લેવા આવ્યા હશે એટલે ખાવાનું પણ ત્યાં બનાવી હશે. તો દેખીએ લીસાને પ્રિયલને પણ ત્યાં જોવા મંગાડી છે. તો એ લોકોને લઈને જઈએ આપણે આંબલી. ફિલહાલ તો આપણે નિશાળે જઈએ, ત્યાંથી લઈ અને આંબલી જવું પડશે. તો બન્યા રહો વ્લોગમાં. આપણે ફિલહાલ જઈએ નિશાળે અને ત્યાંથી લીસા અને પ્રિયલને લઈને આપણે જઈશું આંબલી. તો દોસ્તો, વરસાદ પડવાની સમસ્યા છે, જોઈ શકો છો તમે. આ બાજુ પણ ખાડો થયો છે, ઉપર પણ ખાડો થયો છે. તો વરસાદ ક્યારે પણ આવી શકે છે. તો આજની ગરમી પણ ખૂબ હતી, 2-3 દિવસથી ગરમી ફૂલ છે. એટલે આપણે જઈએ નિશાળે, લીસા અને પ્રિયલને લઈને ફટાફટ જઈશું આંબલી અને ત્યાંથી પાછા ફરી આવીશું બહેરાને લઈને ઘરે. તો લીસા અને પ્રિયલનો સૂતવાનો ટાઈમ હજુ થયો નથી, 11 વાગી ગયા છે એટલે સમજી લો કે થોડી ઘણી વાર બાકી છે. તો એ લોકોને આપણે લઈ અને જવું પડશે આપણી. તો લીસા એની નિહાળ સામે છે, તો એ લોકોને જલ્દી લઈ લઈએ અને આંબલી જઈએ. તો બને રહો વ્લોગમાં. આણાવાળા દેખવા મળશે કે નહીં ખબર નહીં. તો ફાઇનલી દોસ્તો, આપણે પ્રિયલને લઈ લીધી છે અને લીસાને લઈ લીધી છે અને ફિલહાલ આપણે જઈએ છીએ આંબલી. આંબલી પહેલાં કાલે જે આણું લાવ્યા હતા એ લોકો આણું લેવા આવ્યા હશે એટલે દેખીએ એ લોકો છે કે નથી. ફિલહાલ તો 11 વાગી ગયા છે, હશે તો ઠીક, નહીં તો આપણે જે કંઈ ભણાવ્યું હશે એ ખાઈ અને રિટર્ન થઈ જશું અને ભૈરું બી થઈ છે એટલે એને પણ લેતા આવીશું. તો બને રહો વ્લોગમાં. આપણે ફિલહાલ આંબલી જઈએ.
લોકો મને અહીંથી દેખાય રહ્યા છે, હજુ ગયા નથી. દેખીએ ટાઈમ મળે તો વિડીયો શૂટ કરીશું, બાકી એ લોકો જાય બસે શૂટ કરીશું, કેમ કે સારીમાં વિડીયો શૂટ કરવા મજા નહીં આવતો. દેખીએ તો દોસ્તો ફાઇનલી તમે જોઈ શકો છો શાકપોળી, રોટલી, પાપડ, દાળ ભાત. આપણને અંદર મળી ગયું છે તો અંદર બટાબટા ખાઈ લઈએ, બહાર બધા પરોણા જમે છે એટલે વરસાદ સડેલો છે અને મારી સાથે ફૂલ ફેમિલી છે એટલે મારે જરા જલ્દી નીકળી જવું પડશે એટલે ફટાફટ આપણે ખાઈ લઈએ અને ફરી બધા મા દીકરાને લઈને નીકળીએ આપણે ઘરે. તો બધા છોકરા અહીંયા છે અને બૈરું પણ અહીંયા જ છે, તો બધા હાથે હાથે નીકળી જઈએ, વરસાદ આવવાની તૈયારી છે તો ફટાફટ. તો દોસ્તો ફાઇનલી આણાવાળા જે લોકો આવ્યા હતા એ લોકોને પણ જમાડી દીધું છે અને એ લોકોની સાથે સાથે આપણે પણ જમી લીધું છે, તો ફિલહાલ એ લોકોની નીકળવાની તૈયારી છે. તો આપણે ત્યાં નહીં જઈએ પણ હું તમને ઉપરથી વિડીયો થોડો ઘણો દેખાડી દઈએ, એ લોકો જાય તો દેખીએ એ લોકો નીકળે એટલે આપણે પણ ફરી નીકળશું ઘરે જવા માટે. વરસાદનો મોસમ કોઈ ઠેકાણો નહીં, બે દિવસ બે ત્રણ દિવસથી ગરમી ખૂબ છે એટલે ક્યારે પણ વરસાદ આવી જાય. તો દેખીએ એ લોકો નીકળે ત્યાં સુધી આપણે ઉપર રહેશું, ફરી નીચે જશું, આપણે પણ ઘરે જવાનું છે. તો આ લોકો છે અણાવાળા અને ફિલહાલ એ લોકો જાય છે. તો દોસ્તો ફાઇનલી હું ઘરે આવી ગયો છું અને રસ્તામાં આવતી વખત હું વિડીયો શૂટ ના કરી પાયો, કેમ કે બૈરાની મીઠી મીઠી વાતચીતમાં લેડી પડલો થોડોક, એટલે વિડીયો વચ્ચે શૂટ નહીં કરી પાયો, ડાયરેક્ટ ઘેર આવે. મેં કીધું વ્લોગ તો એન્ડ કરવાનું રહી ગયું, પાછો તૈયારીમાં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. એટલે આ એક એવી વાત છે, તમે સમજી ગયા હશો કે જે માણાનું બૈરું એક્સપાયર થઈ જાય યા કંઈ બીજું થઈ જાય તો એના માટે લાડી કઈ રીતે લાવે આપણા આદિવાસી સમાજમાં એ તમને ખબર હશે. તો આ એક એવો પ્રોગ્રામ હતો એટલે તમે સમજી ગયા હશો. એટલે જે આગળનો વિડીયો છે એમાં મેં તમને ના બતાવ્યું, કેમ કે નાઇટ થઈ ગયેલી એટલે ઘરના બધા સૂઈ ગયેલા, તો હું ઓફિસમાં અંદર ના ગયો, ડાયરેક્ટ ઊંઘી ગયો, એટલા માટે મેં કાલે તમને વિડીયોનું એન્ડ એમ જ કરી દીધું. તો દોસ્તો ફિલહાલ દંડ ડૂબી ગયો છે પણ ઇન્સ્ટા પર રીલ નથી આવી આપણે બે ત્રણ દિવસથી, તો આપણે રીલ બનાવવા જવું પડશે અને રીલ બનાવીએ કોઈ સારી, કોઈ આઈડિયા નથી પણ ત્યાં જઈશું તો કોઈ આઈડિયા આવી જશે. તો આપણે ફાઇનલી રીલ બનાવવા જઈએ. અને આ હતો આજનો વ્લોગ. આ વ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટ કરીને કહેજો, લાઇક શેર સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા. આ ચેનલ પર આપણા રેગ્યુલર વ્લોગ આવશે તો ચેનલને તમારા દોસ્તોમાં શેર કરી દેજો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.